પાપડીનો લોટ અને એ પણ પટેલનો, તો શું કહેવું? સૌને પસંદ પડે એવો પાપડીનો લોટ એટલે કે ખીચું, અને એ પણ ખૂબ જ સરળ રીતે. હાય એવરીવન, વેલકમ ટુ રાઈસ ચેનલ. હું અલ્પા આજે તમને ખૂબ જ સરળ રીતે પાપડીનો લોટ કેવી રીતે બનાવી શકાય અને પરફેક્ટ માપ સાથે. આ પાપડીનો લોટમાં તમે ઉપરથી સ્વિંગ તેલ અને અથાણાનો મસાલો છાંટીને ખાશો તો ખૂબ જ મજા આવશે. આ કોઈ પણ સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે, અને થોડી ઠંડક હોય ત્યારે તો વરાળ નીકળતો ગરમા ગરમ સ્વાદિષ્ટ પાપડીનો લોટ મળી જાય તો મજા પડી જાય. 2 કપ જેટલો ચોખાનો લોટ મેં વાપર્યો છે, જેમાં મરી અને લવિંગ 4 લીધા છે. એને આપણે ખલબટ્ટામાં થોડા ક્રશ કરીશું. અધકચરા જ કરવાના છે, બારીક ક્રશ નથી કરી રહ્યા. થોડા થોડા આપણે ઠઠુમી લઈશું. અજમો 1 ચમચી નાખ્યો છે, એને પણ આપણે થોડી 2-3 વાર એને આવી રીતે કૂટી લઈશું. જીરું લીધું છે 1.5 ચમચી, અજમાથી થોડું વધારે, એને પણ આવી રીતે થોડું આપણે ઠઠુમી લઈશું. આવી રીતે આપણા જીરા અને અજમાનો સ્વાદ વધારે આવે છે. પાપડીઓ ખારો 1 ચમચી જેટલું આપણે વાપરીશું, સ્વાદ પ્રમાણે મીઠું. ક્રશ કરેલા લીલા મરચા 2 ચમચા જેટલા, તમે વધારે તીખું ખાવા માંગતા હોય તો થોડા મરચા વધારે નાખી શકાય. હિંગ લીધી છે 1 ચપટી પર. બધી વસ્તુ આપણે મિક્સ કરીશું અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એક બેટર રેડી કરીશું. લગભગ 1.5 કપ જેટલું પાણી ઉમેરવું પડશે. આજે આપણે ઠીક છે થોડું પાણી ઉમેરી દેવાનું. આ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે. લિટલ થીક સ્ટીમરની અંદર આપણે થાળી મૂકી દીધી અને આપણે ઓઇલ એપ્લાય કરી દઈશું. જે રેડી બેટર છે તેમાં આપણે પોર કરી દઈશું. તમારે જેટલું થીક જોઈએ તે પ્રમાણે બેટર તમે એડ કરશો. થાળીને લેવલ કરી દઈશું અને ઉપરથી આપણે તલ ભભરાવી દઈશું. લગભગ 20-21 મિનિટ સુધી આપણે એને સ્ટીમ આપીશું અને ચડવા દઈશું. 20 મિનિટ પછી ખોલીને આપણે ચેક કરી લઈશું. પીળાશ પડતો લીલો કલર આવ્યો છે, સરસ. પરફેક્ટ લોટ બનાવવા માટે તમે આ જ પ્રમાણે માપ લેશો તો તમારો લોટ આ રીતે સરસ બનશે. હવે આપણે એને કટ કરી લઈશું. ડિસ્ક્રિપ્શન બોક્સ પણ ચેક કરી લેજો, એમાં પણ મેં બધું જ માપ લખેલું જ છે. આ રીતે એક બાઉલમાં બધા ટુકડા લીધા છે, એમાં પીનટ ઓઇલ અને આપણે અહીંયા અચારનો મસાલો એટલે કે અથાણાનો મસાલો નાખીએ છીએ. બંને વસ્તુ મિક્સ કરી લઈશું. આમાં સિંગ તેલ ખૂબ જ ટેસ્ટી લાગે છે, અથવા તો તલનું તેલ. તો ગુજરાતી ફરસાણ રેડી છે, ખૂબ જ ટેસ્ટી છે. આજકાલ તો આ બધાને ખૂબ જ ભાવે છે અને બધા જ બનાવી રહ્યા છે. તો બહાર ન ખાતા ઘરે આટલી સરળતાથી તમે બનાવીને ખાઈ શકો છો. સિંગ તેલ અને અથાણાના મસાલા સાથે એનો સ્વાદ ઓર મજેદાર બની જાય છે. તો ગરમા ગરમ વરાળ નીકળતું સ્વાદિષ્ટ તીખું મજેદાર ખીચું રેડી થઈ ગયું છે. નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું.